અમદાવાદ પોલીસની મહેનત તરંગ લાવી દેરાય દુરસ્તાએ ઘટના એવી છે કે અમદાવાદના એરપોર્ટ ઉપરથી એક મહિલા જે કેરેડાથી આવે છે તે અચાનક ગાયબ થઈ જાય છે પરંતુ અમદાવાદ પોલીસ અડતાલીસ કલાક પછી મહેનત કરે છે અને મહિલાને બોટાદથી શોધી લાવી છે તો આ મહિલા કેમ ગુમ થઈ અને અમદાવાદ પોલીસ આ મહિલા સુધી કેવી રીતના પહોંચી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર આવી રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દેવ વાત કરવી છે તારીખ 16મી નવેમ્બરના રોજ એક દંપતી જેમનું નામ છે વિરેન્દ્ર મહેતા અને તેમના પત્નીનું નામ છે કીર્તિબેન મહેતા આ બંને ઢોળ વર્ષ પહેલા કેનેડા ગયા હતા પોતાના દીકરા પાસે કેનેડાથી તેઓ પરત ફરે છે પહેલાં દિલ્હી આવે છે અને દિલ્હીથી અમદાવાદ આવે છે આજે કીર્તિબેન મહેતા છે તેમની ઉંમર અઠ્ઠાવન વર્ષ છે તેમની તબિયત નાદુરસ છે તેમના ગળા અને કમરની સર્જરી થઈ છે એટલે ચાલવામાં તકલીફ છે એટલે તેમને વ્હીલચેરમાં જ ફરવું પડે તેવી સ્થિતિ હતી અમદાવાદ ઉતરેલું આદંપતિ એટલે કે કીર્તિબેનને વ્હીલચેરમાં બેસાડી તેમના પતિ વિરેન્દ્ર મહેતા લગેજ બેલ્ટ ઉપર સામાન લેવા જાય છે પોતાનું લગેજ આવે છે અને લગેજ લઈ પોતાની પત્નીને જ્યાં બેસાડી ગયા હતા ત્યાં પહોંચે છે ત્યાં જઈને જુએ છે તો ત્યાં વ્હીલચેર પણ નથી અને તેમની પત્ની કીર્તિબેન પણ નથી એરપોર્ટમાં તે ખાંગાખોળા કરે છે દોડા દોડી કરે છે પરંતુ ક્યાંય તેમની પત્નીનો પત્તો લાગતો નથી આખરે આ મામલે તે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે એટલે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એએસઆઈ બોદર ત્યાં પહોંચે છે અને કીર્તિબેન મહેતા ગુમ થયાની ફરિયાદ નોંધે છે જેને પોલીસની ભાષામાં જાણવા આવે છે કમનસીબી કે પોલીસ જાણવા ગંભીરતાથી લેતી નથી એટલે જ અમદાવાદ એરપોર્ટ પોલીસે પણ જાણવા ગંભીરતાથી લીધી નહીં આ ઘટનાને ચોવીસ કલાક વીતી જાય છે પરિવાર શોધે છે પરંતુ પોલીસ તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી આ ઘટના જ્યારે નવજીવન ન્યૂઝ પાસે આવે છે ત્યારે નવજીવન ન્યૂઝ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર રશ્મિન દેસાઈનો સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે પણ અમે પણ આ બાબતમાં નિષ્ફળ નીવડ્યા કારણ કે રશ્મિન દેસાઈ પાસે ફોન ઉચકવાનો સમય નહોતો કારણ કે તેમને નેતાઓની સરભરા કરવાનો માંથી તેઓ ઊંચા આવ્યા નહોતા અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા નેતાઓ અને મહાનુભાવોના સ્વાગતમાં તેમને હાજર રહેવું પડે છે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં બેસતા કેટલાક ખાસ અધિકારીઓ સાથે તેમના સંબંધ હોવાને કારણે તેઓ આવી જાણવા જેવી મામૂલી તપાસમાં રસ દાખવતા નથી આ મામલે જ્યારે અમે સમાચાર કર્યા એટલે તંત્ર સજાગ થયું અને મામલો પહોંચ્યો ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉક્ટર કાનંદ દેસાઈ પાસે ડૉક્ટર કાનંદ દેસાઈએ ગુમ થયેલા કીર્તિબેન મહેતાના પરિવારજનોની વાત સાંભળી અને અલગ અલગ ટીમો બનાવી અને તપાસનો દોર શરૂ કર્યો એક તબક્કે તો પોલીસ પણ એવું માની રહી હતી કે કીર્તિબેનનું અપહરણ થયું છે પરંતુ એરપોર્ટ બહાર એક સીસીટીવી ફૂટેજ મળે છે આમ તો એરપોર્ટ પર લાગેલા સીસીટીવી અત્યંત ભંગાર ખરાબ સ્થિતિમાં છે કારણ કે જાણીતી અદાણી કંપનીએ જ્યારથી એરપોર્ટ લીધું છે ત્યારથી આ સીસીટીવીની હાલત એટલી કથળેલી છે કે તે કોઈ કામના નથી પોલીસ અને તંત્ર દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું છે આ સીસીટીવી ના વિઝ્યુઅલ ખરાબ આવી રહ્યા છે કેમેરાને આધુનિક બનાવો પણ અદાણી કંપનીને અત્યારે તેમાં રસ નથી છતાં એક વિઝ્યુઅલ મળે છે જેમાં કીર્તિબેન ચાલતા ચાલતા બહાર નીકળે છે અને એક ટેક્સી સુધી પહોંચે છે પોલીસને આશ્કારો થયો કે કીર્તિબેનનું અપહરણ થયું નથી જે ટેક્સીમાં કીર્તિબેન બેસે છે પોલીસ તેનો નંબર જોવાનો પ્રયત્ન કરે છે ફરી પેલી સીસીટીવી ની માથાકૂટ અત્યંત ભંગાર વીજળીને કારણે ટેક્સી નો નંબર વાંચી શકાતો નથી છતાં અમદાવાદ પોલીસ ની મહેનત રંગ લાવે છે અને અમદાવાદ પોલીસે શોધી કાઢ્યું કે આ ટેક્સી અમદાવાદ ના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ઉપર પહોંચી પોલીસ ની ટીમ ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ઉપર પહોંચે છે ત્યાં ના સીસીટીવી જોવે છે ત્યાં કાર નો નંબર મળે છે અને કાર ચાલક ની પૂછપરછ કરે છે કાર ચાલક કહે છે કે હા હું એક મહિલાને અમદાવાદ એરપોર્ટથી પૈસા પણ પાંચસો રૂપિયાની ફરી તપાસ શરૂ થાય છે ગીતા મંદિર એસટી સ્ટેન્ડના ફૂટેજ તપાસવામાં આવે છે તો ત્યાં પોલીસને દેખાય છે કે કીર્તિબેન મહેતા અમદાવાદથી સાળંગપુર જતી બસમાં બેસે છે આ સાળંગપુર એટલે ધંધુકા પાસે આવેલું જાણીતું યાત્રાધામ સાળંગપુર જ્યાં કષ્ટભંજન દેવની પ્રતિમા છે સાળંગપુર જતી બસ મતે બેઠા એટલે અમદાવાદ પોલીસની એક ટીમ મોડી રાત્રે સાળંગપુર પહોંચે છે સાળંગપુરમાં આખી રાત તપાસ કરે છે પણ કીર્તિબેનનો કોઈ અતોપતો મળતો નથી આસપાસના નાના નાના ગામડાઓ પણ પોલીસ તપાસી રહી હતી ત્યાં જાણકારી મળે છે કે બોટાદના એક શિવ આશ્રમમાં એક અજાણી મહિલા આવી છે એરપોર્ટ પોલીસની ટીમ બોટાદના એ આશ્રમમાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો કીર્તિબેન ત્યાં મળી ગયા સલામત હતા હવે સવાલ એવો છે કે કીર્તિબેન પોતાના પતિને ગયા વગર એરપોર્ટની બહાર કેમ નીકળી ગયા એવું તો શું બન્યું હતું કે તે નારાજ હતા ગુસ્સામાં હતા અને એટલો ગુસ્સો પણ શું કામ હતો કે આ ઉંમરે તે પોતાના પતિને છોડીને કીધા વગર કોઈ આશ્રમમાં જતા રહે સમસ્યા શું હશે તેને આપણને ખબર નથી આખો મામલો પારિવારિક છે પરિવાર તે પ્રશ્નનો ઉકેલ લાવશે છતાં અત્યારે તો અમદાવાદ પોલીસને અભિનંદન આપવા ઘટે મોડા જાગ્યા ભલે કંઈ વાંધો નહીં પરંતુ મોડા જાગ્યા પછી પણ ડોક્ટર કાનંદ દેસાઈની ટીમ હરકતમાં આવી અને એક મહિલાને શોધી કાઢી છે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે કે આ મહિલાને તેમના પરિવારને સુપ્રત કરવામાં આવે તો આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી અને કઈ રીતના પોલીસ કામ કરે છે તે અમે તમને નવજીવન ન્યૂઝ ઉપર કહેતા રહીશું પોલીસની ચૂક થાય ત્યારે અમે પોલીસનો કાન પકડીશું અને પોલીસ સારું કામ કરે ત્યારે અમે તેની પીઠ પણ થાબળીશું તો નવજીવન ન્યૂઝ જોવા માટે અમારું બે લાયકોન હજી સુધી તમે દબાવ્યું નથી તો બે લાયકોન દબાવી અમારી સાથે જોડાઈ જાઓ અમારા ફેસબુક પેજને લાઇક કરો અમારી સ્ટોરીને શેર કરો આપને મળતા રહીશું અત્યારે મને અને મારા સાથી તોફીક ઘાચી રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા